માત્ર 14 વર્ષની કોમળીબાએ લગ્ન ગ્રંથિમાં બંધાઈ પતિનો અત્યાચાર સહન કરતા ધનબાઈ એક સમય ગરમ પાણીના કુંડમાં પડી આત્મહત્યાનો પ્રયાસ તો કરે છે, પરંતુ ત્યારબાદ ગાંધીજીની પ્રેરણાથી સહનશક્તિ અને આત્મબળ કેળવી બને છે એક સમર્પિત સમાજ સેવિકા. છૂટી છવાઈ નોકરી અને મજૂરીથી જીવન સફર શરૂ કરનાર ભવાનીલાલ જૈન પત્નીના નસીબે મોટા વેપારી બને છે અને માનવ કલ્યાણ અર્થે આદિવાસીઓના ઉત્થાન માટે આશ્રમ અને દવાખાના ખોલી પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. ફિલ્મી સાહિત્ય અને સામગ્રીના સંગ્રહનો શોખ ધરાવનાર વડોદરાના ભરત જરાદી માટે આ શોખ જખમ બની જાય છે અને આ અમૂલ્ય ખજાનો નજીવી કિંમતે વેચવા તૈયાર થઈ જાય છે. ક્યાંક નસીબની બલિહારી તો ક્યાંક સમાજની ઠોકર, છતાં પણ જેમનું જીવન પ્રેરણાની સુવાસથી મગમગી રહ્યું છે એવા કેટલાક પાત્રો આપણાથી અજાણ રહી ગયા હશે. આ પાત્રોને જીવંત રાખ્યા છે વાર્તાકાર રજનીકુમાર પંડ્યાએ પોતાના સંવેદનશીલ પુસ્તક માયાનગરમાં. વર્ષ 2000માં પ્રથમવાર પ્રકાશિત થયેલ અને વાચકોને સ્પર્શી ગયેલ આ સંગ્રહનું નવું સંસ્કરણ આજની પેઢીના વાચકોને પણ આકર્ષશે. માયાનગર નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.